વિજય હાટકેસ, વડોદરાના કચ્છી નાગર મંડળના બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર. માન્ય જજીસ તરફથી મને ટોપિક મળ્યું છે દિલખુશ દાળ. તો ચાલો કાશ્મીરની વાદીઓમાં એક લટાર મારી આવીએ અને બનાવીએ કાશ્મીરી દૂધે દાળ. કાશ્મીરી દૂધે દાળ બનાવવા માટે કુકરમાં મેં એક વાટકી મગની મુગર દાળ લીધી છે, જેને બે પાણીએ મેં ધોઈ લીધી છે. એમાં આપણે 400 ml જેટલું પાણી નાખશું અને કુકરમાં એની બે સીટી વગાડી દઈશું. કુકર આપણું રેડી થાય ત્યાં સુધીમાં આપણે જે બરિસ્તો બનાવવાનો છે એની તૈયારી કરીએ. અહીંયા મેં એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બે મોટા કાંદાની પાતળી પાતળી સ્લાઇસ કરી છે. તેને આપણે ગરમ તેલમાં નાખી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે. દાળ આપણી બાફીને તૈયાર છે, એને મેં એક વાસણમાં ઠલવી દીધી છે. હવે આમાં આપણે 1/2 લિટર દૂધ નાખશું. એની જ સાથે 1/2 ગ્લાસ પાણી નાખશું અને એમાં એક ઉભરો આવે ત્યાં સુધી રાહ જોઈશું. જેમ આપણે જાણીએ છીએ કે કાશ્મીર એક ખૂબ જ ઠંડો પ્રદેશ છે અને ત્યાંના લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે થઈને ડ્રાય ફ્રૂટો, તેજાનાઓ, ઘી, દૂધ બહુ જ ખાતા હોય છે, જેનાથી એ લોકોના શરીરમાં ગરમાટ રહે અને મોઇશ્ચરાઇઝર રહે પોતાનું શરીર. હવે આપણી આ દાળ ઉકળી ગઈ છે, એમાં આપણે 1 ટેબલ સ્પૂન છીણેલું લસણ લીધું છે, એ એડ કરશું. એની જ સાથે 1 ટેબલ સ્પૂન ભરીને આપણે વરિયાળીનો પાવડર બનાવ્યો છે એ નાખીએ. એની જ સાથે આપણે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર નાખીએ અને આ મેં ગરમ મસાલો બનાવ્યો છે જેમાં મેં 7 એલચી લીધી છે, 1 મોટો એલચો અને 3 લવિંગ લીધા છે, એનો પાવડર બનાવ્યો છે એ પણ એડ કરશું. એની જ સાથે સ્વાદ પ્રમાણે અહીંયા આપણે મીઠું નાખીએ. અને આને એકવાર આપણે બધું મિક્સ કરી લઈએ. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે આમાંથી. અહીંયા મેં બદામની કતરણ છે એને મેં 4 કલાક માટે કેસરના દૂધમાં પલાળી લીધેલી એ આપણે એડ કરશું, 2 ચમચી જેટલી છે. અને સાથે જ નારિયેળ છે એની પણ મેં પાતળી પાતળી કતરણ કરી અને એને પણ કેસરના દૂધમાં પલાળીને રાખી છે એ એડ કરીએ. કાશ્મીરી લોકો તેજાના ગળા ખાતા હોય છે પણ લોકોની જે ખાવા પીવાની ફ્લેવર્સ હોય છે એ બહુ જ લાઇટ હોય છે. અહીંયા આપણે જે બિરસ્તો બનાવ્યો હતો એ પણ એડ કરશું. 2 કાંદાનો બિરસ્તો નાખીએ. અને એને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. દાળ આપણી ઉકળી ગઈ છે, એની જ સાથે આપણે વઘાર એક તૈયાર કરીએ. અહીંયા 2 ચમચી મેં ઘી લીધું છે અને એમાં 1 ચમચી જીરું નાખ્યું. જીરું ખીલે એટલે તરત જ આપણે દાળમાં દાળને વઘારી દઈએ. વઘાર થઈ જાય એટલે આપણે 1-2 મિનિટ માટે એને ઉકાળી લેશું. તો ચાલો, તૈયાર છે આપણી કાશ્મીરી દૂધે દાળ, જેને આપણે સર્વ કરીએ.
આપણે દાળની ઉપર થોડું ઘી રેડીશું અને વિરસતાથી એને ગાર્નિશ કરીશું. તો આ જ સાથે રેડી છે આપણી કાશ્મીરી દૂધે દાળ, જેને મેં અહીંયા કેસર પુલાવ સાથે સર્વ કરી છે. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે કે જે આપણા ઘરમાંથી મળી આવે એમ છે, તો ચોક્કસ તમે આની એક ટ્રાય કરશો અને ફીડબેક મને જરૂર મોકલાવજો. જય હાટકેશ.